જૂનાગઢમાં કલેક્ટર કચેરી ખાતે મહાશિવરાત્રિ મેળાને લઈ અને એક બેઠક યોજાઈ હતી. આગામી દિવસોમાં જૂનાગઢના આંગણે અને ગરવા ગિરનારની ગોદમાં ભોજન ભક્તિ અને ભજનના ત્રિવેણી સંગમ સમાન શિવરાત્રિ મેળો યોજાનાર છે. ત્યારે જૂનાગઢમાં કલેક્ટર કચેરી ખાતે શિવરાત્રિ મેળાને લઈ પ્રથમ બેઠક મળી હતી. ત્યારે શિવરાત્રિ મેળામાં આવતા પ્રવાસીઓ માટે સુખ સુવિધા વિશે અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. દરમિયાન કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ આ વર્ષે શિવકુંભ તરીકે નહીં ઉજવાય તેવી જાહેરાત કરતા સૌ લોકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. ત્યારે આ શિવરાત્રિ મેળો દર વર્ષે મિનિકુંભ તરીકે ઉજવાય તેવી રજૂઆત ઉત્તરા મંડળે કરી હતી અને સ્થાનિક આગેવાનોએ સરકારને રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. આ તકે બેઠકમાં ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી અને યાત્રાધામ વિકાસ બોર્ડના પદાધિકારીઓ, પોલીસ, કોર્પોરેશન તંત્રના અધિકારીઓ, વન વિભાગ, બીચ કંપની, એસટી, રેલવે સહિતના વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવાના છે આના અનુસંધાનની જે પૂર્વ તૈયારીની જે બેઠક છે આજે કલેક્ટર ઓફિસમાં રાખવામાં આવી હતી. આમાં બધા જ અધિકારીઓ, પદાધિકારીઓ અને સાધુ સંતોને પણ નિમંત્રણ આમાં પાઠવામાં આવ્યું હતું. બધા પાસેથી આપણે જે જે સૂચનો છે ગયા વર્ષની સરખામણીમાં આપણે કઈ વસ્તુ કરી શકીએ અને જે તકલીફો પડી હતી એ હવે ના પડે કે નવું કંઈ કરીએ એના માટેનું આપણે આજે આખી ચર્ચા કરવામાં આવી અને વ્યવસ્થાના ભાગરૂપે બધા જ અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા અને આપણી પાસે હજી મહિનાનું જેટલું ટાઈમ છે તો એમાં પોતપોતાનું ડિપાર્ટમેન્ટનું કામ અત્યારથી પૂર્વ આયોજનના ભાગરૂપે બધા કરી લે જેને કરીને શાંતિથી અને સુવ્યવસ્થા સાથે મેળો પતે એટલે એ રીતે જ આપણે ટ્રાય કરીએ. આ વખતે મિનિકુંભ કે લઘુકુંભની જાહેરાત નથી, બટ જે નોર્મલી આપણે જે હર્ષોલ્લાસ સાથે મહાશિવરાત્રિનો મેળો જૂનાગઢમાં ઉજવીએ છીએ એ રીતે જ તંત્રનું આખું આયોજન રહેશે. જે રેગ્યુલરમાં જે મેળા માટે ફંડ ફાળવામાં આવે છે એ રીતે સરકાર તરફથી સપોર્ટ મળશે. આ બાબતમાં ગયા વખતે જ આપણે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને આયોજન કર્યું હતું. શોર્ટ ટર્મના આયોજન ગયા વખતના મેળા પૂરતું સીમિત હતું અને આ સિવાયના જે લોંગ ટર્મમાં જે પણ રસ્તા, પાણી, ગટરના જે પણ લાંબા ઇશ્યુઝ છે એના ઉપર અત્યારે કામ ચાલે છે અને એ ફંડ જો છે જે સરકાર તરફથી આપણે જયારે માગશું એ ફાળવામાં આવશે. અત્યારે થોડી ઉતારા મંડળની રજૂઆત છે અને આપણે જે બાયપાસનું કામ ચાલે છે બાયપાસના લીધે થોડા ટ્રાફિકની અડચણ વાળા ઇસ્યુઝ આજે થોડા લોકોએ રેઝ કર્યું છે તો એ બાબતમાં અમે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેસીને કેવી રીતે એમાં રસ્તો નીકળી શકીએ એ બાબતમાં ચર્ચા કરશું. કલેક્ટરના અધ્યક્ષસ્થાને મેળાને અનુલક્ષીને સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો અને ઉતારા મંડળની બેઠક હતી. એમાં સારા એવા પોઝિટિવ સૂચનો થયા છે મેળાને અનુલક્ષીને. કલેક્ટરશ્રી પણ આ બાબતે પોઝિટિવ છે. એમાં ટ્રાફિકની વ્યવસ્થા હોય, ઉતારાને લગતી એમને કંઈ સમસ્યાઓ નડતી હોય અને અન્ય કોઈ પ્રશ્નો હોય, ત્યાં સ્થાનિક નાના મોટા રોડના પ્રશ્નો હોય, ટ્રાફિકને લગતા અવરજવરના હોય, દામોદરકુંડને લગતા પ્રશ્નો હોય, આવા બધા પ્રશ્નો નિર્ભયભાઈ, ભાવેશભાઈ, યોગીભાઈ પટિયાર વગેરે લોકોએ ખૂબ સારા સૂચનો કર્યા અને કલેક્ટર એને માન્ય રાખી અને સકારાત્મક રીતે જલ્દીથી ઉકાળ આવે એવું કહ્યું છે. આજરોજ લઘુકુંભ મહાશિવરાત્રિ મેળા માટેની કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને એક આયોજન બેઠક કરવામાં આવી અને કલેક્ટરશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે આ વર્ષે લઘુકુંભ તરીકે સરકાર નથી ઉજવવાની. એ દુઃખ સાથે સાંભળવું પડ્યું. કલેક્ટરશ્રી બહુ પોઝિટિવ છે, હકારાત્મક રીતે વાત કરવામાં આવી અને અમારી માંગણી, અમારી ચળવળ જે છેલ્લા 5 વર્ષથી હતી મહાશિવરાત્રિ મેળાને લઘુકુંભનો દરજ્જો આપવાની, આદરણીય મુખ્યમંત્રીશ્રીએ 13/2/2018 રોજ રાત્રે 10:10 ટકોરે મહાશિવરાત્રિના પાવનકારી દિવસે મહાશિવરાત્રિને લઘુકુંભનો દરજ્જો અને 15 કરોડ જેવી માતબર વિશેષ સહાય આપી. ત્યારે કોઈ એવી ગણતરી નહોતી કે એવી કોઈ સૂચના નહોતી કે આ દર 5 વર્ષે, 2 વર્ષે કે 3 વર્ષે ઉજવાશે. મહાશિવરાત્રિ મેળો દર વર્ષે ઉજવાય છે એટલે લઘુકુંભ પણ દર વર્ષે હોવો જોઈએ, વિશેષ સહાય પણ દર વર્ષે હોવી જોઈએ. અમે સરકારશ્રીને એક આખું માળખું આપેલું હતું કે દર વર્ષે લઘુકુંભ, દર 4 વર્ષે કુંભ અને દર 12 વર્ષે મહાકુંભ. આ સનાતન હિન્દુ સંસ્કૃતિનો જે એક ખૂબતી કડી હતી કે દર 4 વર્ષે મળતા હતા, દર 12 વર્ષે મળતા હતા, પણ દર વર્ષે મળવાનું કોઈ મહત્વ અથવા પ્રાધાન્ય નહોતું અથવા કોઈ આયોજન નહોતું. મહાશિવરાત્રિ મેળો ફક્ત ભારતભરમાં શિવની આરાધના માટે ગિરિવર ગિરનારની ગોદમાં એક જગ્યાએ જ ભરાતો હોય તો દર વર્ષે લઘુકુંભ ભરાય અને સામાજિક સમરસતાનું સૌથી મોટું ઉદાહરણ છે. હિન્દુ સમાજની જે કંઈ અલગ અલગ જ્ઞાતિઓ છે એક ભાણે નિઃશુલ્ક ચાલતા અન્નક્ષેત્રોમાં એક સાથે જમે છે અને પ્રેમભાવ ઉત્પન્ન થાય છે. સરકારને જે કોઈ સામાજિક સમરસતાના વિષયો છે એ આવા મેળાના માધ્યમથી જ આગળ વધતા હોય છે તો સરકાર પણ આવી મેળાઓ જ્યાં થાય છે તેને પ્રાધાન્ય આપે અને મહાશિવરાત્રિ મેળાને લઘુકુંભનો દરજ્જો ચાલુ રાખે, વિશેષ સહાય પૂર્ણ કરે.